દિલ્હીમાં ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું છે. દિલ્હીમાં ઠંડીનો 118 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. ઠંડીના કારણે યુપીના અનેક જિલ્લાઓની સ્કૂલોને બંધ રાખવાની ફરજ પડી હતી. વાત કરીશું મનાલીની. મનાલીમાં જોરદાર બરફવર્ષા થઈ. આ બરફવર્ષાના કારણે સહેલાણીઓની ભીડ જોવા મળી. લોકો બરફવર્ષાની મજા માણી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ જ આહલાદક નજારો જોવા મળી રહ્યો છે મનાલીનો. અને આ સિઝનમાં પણ બરફવર્ષાની મજા લેવા માટે મોટી સંખ્યામાં લોકો મનાલી જતા હોય છે ફરવા માટે અને આ બરફવર્ષાનો આનંદ લેતા હોય છે. ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે, ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધી રહી છે અને આવનારા દિવસોમાં હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે. તો કચ્છના નલિયામાં તાપમાન 3.6 ડિગ્રી જોવા મળ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે વધી રહ્યો છે અને હવામાન વિભાગે જે કહ્યું છે તે પ્રમાણે હજુ આગામી દિવસમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી ઠંડી હજુ પણ વધવાની છે. ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકો જે છે તે ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે મોર્નિંગ વોક અને જે છે સવારમાં સ્વાસ્થ્ય સાચવવા માટે લોકો મોર્નિંગ વોક પણ કરતા હોય છે. ભાઈ આપણી સાથે છે, શું કહેશો, ઠંડી વધી રહી છે? બહુ ઠંડી છે અમદાવાદમાં. પહેલી વાર મેં એસા દેખ રહા હું અમદાવાદમાં, જરૂર સે જ્યાદા ઠંડી હૈ. વૈસે અબ તક કૈસા ઇતના મોસમ ઠંડા હુઆ નહીં હૈ. તો સુનતે હૈ કે કશ્મીર મેં જ્યાદા બરફ ગિરને કે વજહ સે હો જાતા હૈ યા નોર્થ મેં બહોત જ્યાદા ઠંડ ઓસ હો જાતી હૈ યા ઠંડ બઢ જાતી હૈ તો ગુજરાત મેં ભી થોડા સા આ જાતા હૈ. ઠંડી મેં મોર્નિંગ વોક કરના કૈસા રહેતા હૈ? આપ આપ ભી દેખ લે મોર્નિંગ વોક સેહત કે લિયે બહોત અચ્છા હોતા હૈ ઠંડી મેં, ઇસલિયે નિકલે હમ. કૈસી ઠંડ હૈ? ઠંડ કાફી જ્યાદા હૈ ઇસ બાર ઓર અચ્છી હોની ભી ચાહિયે. ઠંડી કો હટાને કે લિયે બેસ્ટ ચીજ હૈ કે એક્સરસાઇઝ કરીએ આપ, અચ્છા ડાયટ લીજીએ. તો ઠંડી સે અચ્છા કોઈ ચીજ નહીં હૈ. ઇસકા યુઝ કરેંગે પોઝિટિવલી તો વર્કઆઉટ કરીએ, બોડી બહોત અચ્છે સે ડેવલપ હોતી હૈ. જૈસે હમને સુના હૈ કે લોગ સિર્ફ ઠંડ ઠંડ એક્સરસાઇઝ કરતે હૈ, વૈસા હોતા નહીં હૈ. આદમી કો વર્કઆઉટ 365 દિન કરના ચાહિયે, જિસસે વો ફિટ રહે, ફાઇન રહે હમેશા. એજ ઇઝ લાઇક ચેન્જ ઓફ નંબર્સ, નથિંગ એલ્સ. તો આદમી કો વર્કઆઉટ કરના ચાહિયે ઓર યે ઠંડી ઉસ લાયક હૈ. તો જે છે લોકો જે છે તે ઠંડીથી બચવા માટે અલગ અલગ જે છે ઉપાયો કરી રહ્યા છે, ખાસ કરીને તાપણું કરતા હોય છે. સાથે સાથે મોર્નિંગ વોક અને ઇવનિંગમાં પણ લોકો જે છે વોક કરીને જે છે પોતાનું સ્વાસ્થ્ય સાચવવા માટેનો પ્રયાસ ઠંડીમાં કરતા હોય છે. કેમેરામેન નિલેશ સુસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત